14 ફેબ્રુઆરી 2012 જીટીયુ ઇનોવેશન કાઉન્સિલે પહેલો ઇનોવેશન સંકુલ ડે સેલિબ્રેટ કર્યો અને એના પછી આજે 10 જ દિવસ પછી 25 ફેબ્રુઆરી 2012 ના દિવસે પહેલી વખત ગુજરાતમાં એન્ટરપ્રિનર સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો અને આજે પહેલી વખત એવું બન્યું છે કે જેમાં 4 કલાકમાં 200 એન્ટરપ્રિનર્સને જન્મ આપવામાં આવ્યો છે અને એ એન્ટરપ્રિનર્સ ગુજરાતની કોઈક ને કોઈક ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ભણતા હતા અને ક્યારેક ને ક્યારેક એવું વિચારતા હતા કે અમને કોઈ કંપની જોબ માટે લેશે કે નહીં, પણ આજે એમને જીટીયુ ઇનોવેશન કાઉન્સિલના વર્કશોપથી એ ભાન થયું છે કે પોતે જ પોતાની કંપની છે અને પોતે જ પોતાના એમ્પ્લોય. આનાથી મોટું પ્રાઉડ બીજું શું હોય શકે? બધા જ એન્ટરપ્રિનર્સ 200 એન્ટરપ્રિનર્સ આજે ભેગા થયા હતા અને બધા જ 20 વર્ષથી ઓછી ઉંમરના હતા અને ખરેખર આજે અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે આઈઆઈટી એનઆઈટી આઈઆઈએમ એ લોકોને જ હક નથી, અમારો પણ હક છે, જીટીયુનો પણ હક છે અને અમારી સાથે જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ છે. થેન્ક યુ. ગુડ ઇવનિંગ. આઈ એમ વેરી મચ હેપી બાય ધ એફર્ટ્સ ઓફ ધ જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ એન્ડ દિસ વોઝ અ વેરી વેરી ગુડ સેમિનાર એન્ડ આઈ હોપ એવરી વીકેન્ડ ઇઝ યુટિલાઇઝ બાય ધ ઇનોવેશન કાઉન્સિલ એન્ડ મોર સ્ટુડન્ટ્સ વિલ ટેક બેનિફિટ ઓફ ધીસ એફર્ટ્સ બાય ધ ઇનોવેશન કાઉન્સિલ. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા જે આ પ્લેટફોર્મ અમને મળ્યું છે અમારા જેવા ફાઇનલ ઇયર સ્ટુડન્ટ્સ માટે, ખાસ કરીને ગુજરાતના દરેક એન્જિનિયર સ્ટુડન્ટ માટે, જે એક પ્રકારનું એના મનમાં એવી ઝંખના હોય છે કે ના હું પોતાના ગુજરાત પોતાના દેશને આગળ લાવું. તો હું પોતાના અનુભવ આજના અનુભવ ઉપરથી હું માનું છું કે આ જે પ્રયત્ન છે જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા એ ઘણો સરાહનીય છે અને મારા જેવા વ્યક્તિઓ માટે અથવા સ્ટુડન્ટ્સ માટે સાચા અર્થમાં એક પ્રકારનું એક પગદંડી છે જેના ઉપર આગળ વધીને અમે અમારું ફ્યુચર ઘણું સારું બનાવી શકીએ છીએ. માટે હું એવું ઈચ્છું કે ગુજરાતના દરેક કોલેજ તેમજ ઇન્સ્ટિટ્યૂટમાં આ રીતના કાઉન્સિલ તેમજ આ રીતના પ્રોગ્રામ થતા રહે અને દરેકને આવું સ્ટેજ મળે. ઇનોવેશન કાઉન્સિલ ટુડે ઓર્ગેનાઇઝ સચ અ વન્ડરફુલ ઇવેન્ટ ધેટ for such startup business owners like me that needs some guidance that how to reach the proper channel, how to reach the investors. This is the best platform I have ever seen by GTU. This is the best innovative effort that GTU has put in so far. And this is just the beginning. If there are 150 today, then I believe there will be 150,000 tomorrow. So I wish all the best to GTU for starting such an activity. Audio Jump.